you <laughs> नमस्कार परम पूज्य आदरणीय श्री विजयशीलचंद्र सुरीश्वर जी महाराज ने प्रेरणा थी हठी सिंह केसरी सिंह ट्रस्ट ओम कम्युनिकेशन द्वारा आज तारीख अगियार ऑगस्ट 2024 चौबीस रविवार रोज सवार दस कलाके શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હઠીસિંગને વાડી દિલ્હી દરવાજા બહાર અમદાવાદ ખાતે શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજે શબ્દ સંપદા હેઠળ એ અંતર્ગત જૈન સાહિત્ય સર્જક હિરાનંદ સુરી વિશે માન્યશ્રી સુધાબેન ચૌહાણ અને જૈન સાહિત્ય ગ્રંથ વસ્તુપાલ રાસ વિશે માન્યશ્રી રમજાન હસણીયા સાહેબ વક્તવ્ય આપશે બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણે વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું આપનું સ્વાગત છે જૈન સાહિત્ય સર્જકો શબ્દ સંપદા હેઠળ જે આપણે વાત કરવાના છે એ સર્જકો ગુજરાતી જૈન સાહિત્યકારો છે ચૌદમી પંદરમી સોળમી સદીના સાહિત્યકારો છે આપણી માતૃભાષાના ચાહકો અને ભાવકો માત્ર સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કે અન્ય સાહિત્યકારોનો પરિચય હોય પરંતુ જે જૈન સાહિત્યથી આપણી ગુજરાતી ભાષા રળિયાત બની છે એ સાહિત્યકારોનો પરિચય ના હોય અથવા એમ પણ કહી શકાય કે એ સાહિત્યકારોનો પરિચય આપણને હોવો જોઈએ એ કારણસર આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબ ને વિનંતી કે સુધાબેન નું સ્મૃતિ ચિન્હ થી સ્વાગત કરે પંકજભાઈ શેઠ સાહેબ ને વિનંતી કે રમઝાન નું સ્વાગત કરે આભાર ગૌરવી આભાર પંકજભાઈ કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક હિરાનંદ સુર્ય વિશે માન્ય શ્રી સુધાબેન ચૌહાણ વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય ગ્રંથ વસ્તુપાલ રાસ વિશે માન્ય શ્રી રમઝાનભાઈ હસણીયા વક્તવ્ય આપશે આ બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી વક્તાના વક્તવ્ય પહેલાના વક્તવ્ય બાદ બંને વક્તાઓનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી તો શ્રી સુધાબેન ચૌહાણને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો આપનું સ્વાગત છે હઠીસી કેસરીસી ટ્રસ્ટ અને ઓમ કમ્યુનિકેશન દ્વારા સંચાલિત શબ્દ સંપદા આજે આપ સૌ સમક્ષ મધ્યકાલીન સર્જક હિરાનંદ અથવા તો હિરાણંદ સૂરી વિશે વાત કરવાની છે આ ઉપક્રમે મેં જ્યારે ઘણા બધા સંદર્ભ પુસ્તકો જૈન ગુર્જર કવિઓ આ બધા પુસ્તકોનું શોધ કરી ત્યારે મને આમના બે પ્રકારના નામો મળ્યા આમ તો મધ્યકાળની પરંપરા છે કે એમાં ઘણા બધા પ્રકારના એક જ સરખા નામોની આખી પરંપરા હોય છે એમાંથી હું માનું છું કે હિરાનંદ અથવા તો હિરાણંદ કહેતા બંને સર્જકો એક જ હોવા જોઈએ એવી મારી ધારણા છે અને એના આધારે આજનો લેખ મેં આપ સમક્ષ રજૂ કરું છું હીરાનંદ સુરી કે હીરાનંદ એ પિમ્પલ કચ્છના જૈનાચાર્ય હતા મારો ગુર્જર ભાષાના તેઓ નોંધપાત્ર કવિ વિક્રમના પંદરમા સૈકાના ઉત્તરાર્ધમાં ઉત્તરાર્ધનો સમયગાળો એમનો સમયગાળો માનવામાં આવે છે તેઓ શાંતિ સુરીના શિષ્ય વીરદેવના શિષ્ય વીરપ્રભ સુરીના તેઓ શિષ્ય હતા એટલે અહીંયા મેં મારી પાસે જેટલી એમની કૃતિઓ આવી એમાં બધામાં આ ગુરુ પરંપરાનું અનુસરણ થયેલું છે તેમની પાસેથી આપણને વસ્તુપાલ રાસ અથવા તો વસ્તુપાલ તેજપાલનો રાસ જેની રચના સંવત ચૌદસો ને ચોર્યાસીની આસપાસ એટલે કે ઈસવીસન ચૌદસો ને અઠ્યાવીસમાં આ કૃતિ આપણને મળે છે બીજી કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે વિદ્યાવિલાસ રચિત પવાડો અથવા તો રાસ જેનો રચના સંવત છે ચૌદસો ને પંચ્યાસી ત્રીજી કૃતિ કલિકાલ રાસ રચના સંવત્ત ચૌદસો ને છ્યાસી બાર વ્રત રાસ જેની રચના છે ઈસવીસન ચૌદસો ને આડત્રીસ દશાણભદ્ર રાસ જેનો રચના સમય છે ઈસવીસન ચૌદસો ઓગણચાળીસ અને સ્વામીનો વિવાહલો અથવા તો વિવાહલો આવી બે પ્રતો મળે છે જેનો રચના સમય બહુ સ્પષ્ટ થઈ શક્યો નહીં અહીંયા મારે સર્જકના જીવનની સાથે કવનનો પણ પરિચય કરાવવાનો છે એટલે મને જેટલી કૃતિઓ છ કે સાત કૃતિઓ પ્રાપ્ત થઈ છે એના આધારે મેં થોડાક તારણો મારા મૂકી આપ્યા છે એમાં સૌથી પહેલા વસ્તુપાલ રાસ અથવા તો વસ્તુપાલ તેજપાલનો સર્જકના સમય વિશે થોડીક વાત કરી લઈએ તો વસ્તુપાલ તેજપાલ રાસના અંતમાં એમ કહેવાયું છે કે વીર દીહ વીર દીહ સુરી ગુરુપટ્ટ શ્રી વીરપહ સુરી વીરનાહ સાસણી પ્રસિદ્ધ

અમે થોડાક અધ્યાપકો એટલે અમે આ રીતે અધ્યાપન કરાવતી વખતે કૃતિનો બાયફર્ગેશન કરી દેતા હોય મંગલાચરણ છે આ અંતમાં કવિ નિર્દેશ છે તો કવિ નિર્દેશની જે પુષ્પિકાઓ મળે છે છે કે પિંપલી ગચ્છી ગુરઈ ગુણનીલ એ વીર દેવ પાટીએ અચલ વધામણીએ વીર પ્રભ સુરી ગુરુ ગહ ગહિયે પાટી હિરાનંદ સુરી સંવદ ચૌદ પચ ચા સિંહ એ રસાલ એમની કૃતિ છે કલિકાલ રાસ જેનો રચના સંવત ચૌદસો ને છ્યાસી છે જેની અંતિમ પુષ્પિકામાં કવિ કહે છે કે પીપલ ગચ્છીય સુરી સુરી રાઉ વિખણ ગહ ગહર તસુ પય પંકજ રાજહસ હિરાનંદ મુણિવર ચૌદસ ચૌદ છ્યાસી વર્ષે એટલે આ બધી કૃતિઓની અંતિમ પુષ્પિકાઓ જ્યારે તપાસીએ છીએ ત્યારે એમની રચનાના સમયના આધારે હિરાનંદ સુરી કે હિરાનંદ નો જે સમય છે એ આશરે પંદરમાં માં પૂર્વાર્ધનો આપણે એક ધારણા બાંધી શકીએ છીએ આ સિવાય સર્જક પાસેથી મેં યાદી આપી એમ કે મુદ્રિત અથવા તો પ્રકાશિત સ્વરૂપે વસ્તુપાલ રાસ વિદ્યાવિલાસ પવાડો કલિકાલ રાસ સ્થૂલી બારમાસા કલિયુગી બત્રીસી દિવાળી ગીત સરસ્વતી લક્ષ્મી વિવાદ ગીત આટલી કૃતિઓ પ્રકાશિત સ્વરૂપમાં મળે છે અને બીજી આઠેક કૃતિઓ છે જે અપ્રકાશિત સ્વરૂપની છે જેમાં સમ્યક સમ્યકત્વ મૂલ બાર વ્રત રાસ જંબુ સ્વામીનો નાત્રાની સજાઈ કર્મ વિચાર ગીત ભદ્ર ગીત નલ ગીત પ્રાસ્તાવિક કથા શત્રુંજય અભાસ આ કૃતિઓ અપ્રગટ સ્વરૂપે અત્યાર સુધી હતી પણ મને મનીષભાઈએ બે મહિના પહેલા જ્યારે આ કામ સોંપ્યું અને મેં કેટલાક પ્રયત્ન કર્યા કે મને હજી કંઈક મળે તો આ ઉપક્રમે સંશોધન કરતાં આચાર્ય શ્રી કૈલાસ સાગર સુરીજી જ્ઞાન મંદિર કોબામાંથી વિદ્યા વિલાસ રાસ ભદ્ર રાસ અને વિદ્યા વિલાસના દુહાઓની ત્રણ હસ્તપ્રતો મને પ્રાપ્ત થયેલી છે જે હજી સુધી અપ્રગટ છે ક્યાંય નોંધાયેલી નથી હિરાનંદ સુરી પાસેથી આપણને પંદર જેટલી

તે સમયના સમકાલીન અને એ પછીના સમયમાં થઈ ગયેલા લેખકોના હાથે ઘણી બધું સાહિત્ય ઘણું બધું સાહિત્ય રચાયું છે તે મોટાભાગે સંસ્કૃત અપભ્રંશ કે પછી જૂની ગુજરાતીમાં વિશેષ આપણને પ્રાપ્ત થાય છે આવા ઐતિહાસિક વ્યક્તિઓ વિશે જૂની ગુજરાતીમાં સૌ પ્રથમ હિરાનંદ સૂરીએ એ વિશે કૃતિ રચી અને પંદરમાં સૈકા જેટલા જૂના સમય ને એમાં આવરી લેવાયો હોય એટલે આમ જોવા જઈએ તો વસ્તુપાલ રાસ કાવ્યના માધ્યમે આપણી સમક્ષ ઉભો ગુજરાતના ઇતિહાસનો એક ઉત્તમ કૃતિ તરીકે આપણને આ કૃતિ મળે છે હિરાનંદ સૂરીકૃત વસ્તુપાલ રાસની હસ્તપ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં મંદિરના પ્રવર્તક શ્રી કાંતિ વિજયજી મહારાજ સાહેબના ગ્રંથ સંગ્રહમાં સચવાયેલી હસ્તપ્રત છે એમાં લેખન સંવત પ્રાપ્ત થતી નથી પણ સુંદર દેવનાગરી લિપિના અક્ષરોમાં લખાયેલી લખાયેલી કુલ આઠ પ્રતોની હસ્તપ્રત મળે છે જે પાંચસો વર્ષ જૂની હોવા હોવાનું જણાય છે જેમાં કુલ અઠાણું કડીઓની આ રચના છે જેમાં છ અધિકાર અથવા તો વિભાગમાં મહત્વની કૃતિ જેમાં દુહા ચંદ્રાનંદ ભુજંગ પ્રયાત ત્રોટક અડિયલ નારીચ અને મોતીધામ જેવા છંદો દ્વારા આ કથા કહેવાય છે કૃતિની શરૂઆતના પ્રથમ અધિકારમાં ભગવાન નેમિનાથના નેમિનાથનું સ્થવન કરવામાં આવ્યું છે જેના માટે અનેક ઉપમાઓ પ્રયોજવામાં આવી છે પછી મંગલાચરણમાં દેવી સરસ્વતીની આરાધના એક પંક્તિમાં સમાવીને આ કૃતિ રચનાર કવિના વખાણ કરતા કહે છે કે મહ્યુર દુદ્ધર કમલવણ સરસ માહી વસંતી મહ્યુર માણય કમલ રસ દુદ્દર કદમ ખંતિ એટલે કે મહુયર એટલે કે ભ્રમર અને દેડકો જ વસે છે પણ ભમરો છે એ કમળ રસનો પાન કરે છે અને દેડકો કાદવને ગ્રહણ કરે છે એમ કરીને કૃતિ આગળ વધતી જાય છે એમ કૃતિમાં અ પંદર થી પચીસ ક કળીઓ સુધી વસ્તુપાલના જન્મ પ્રસંગનું આલેખન કરી તેનું તેમનું કુળ તેમની જન્મભૂમિ માતા પિતા પત્ની પુત્રાદીનો ઉલ્લેખ મળે છે મળે છે અહીં વસ્તુપાળ દ્વારા કરવામાં આવેલા પુણ્ય કાર્યોના વર્ણનો પણ જોવા મળે છે જેમાં વસ્તુપાળ સર્વધર્મ સંભાવ અને માનવતાવાદી તેમનું જીવન દ્રષ્ટિકોણ છે દ્રષ્ટિકોણવાળું વ્યક્તિત્વ પ્રગટ થતું આપણને દેખાય જ્યાં વસ્તુપાળને બત્રીસ બિરુદ આપવામાં આવેલા છે જેની વિગતે વાત રમઝાનભાઈ કરશે અહીંયા એક વસ્તુ નોંધવા જેવી છે કે જે હસ્તપ્રતો મળે છે મને એ કૃતિ ગુર્જર રાસાવલીમાંથી પ્રાપ્ત થઈ એટલે એ હસ્તપ્રત નોંધતા બત્રીસ બિરુદ્ધ છે પણ એમાં બત્રીસમું બિરુદ્ધ આપણને જોવા મળતું નથી કદાચ બની શકે કે લહિયા દ્વારા એ રહી ગયું હોય લખવાનું અથવા તો કોઈક સંજોગો વસાદ છૂટી ગયું હોય ચોથા અધિકારમાં શૈત્રુંજ મહાત્માનું આલેખન કરવામાં આવ્યું છે અહીં શૈત્રુંજ પર્વત ઉપર દેશ વિદેશના શ્રાવકો સંઘ લઈને આવે છે દેશ પ્રદેશોની યાદી પણ આપી છે જેમકે અંગ વંગ તિલંગ કલિંગ ગુડ વૈરાટ કર્ણાટ કાશ્મીર ચીણ મહાચીણ બોટ મહાભોટ શ્રીમાલ નેપાલ કુંતલ કેરલ ડાહલ જાંગલ મરૂસ્થલ લાડ મેયવાડ ગુજરાત પારીજાત સિંધુ જાત સિંધુ સવાલાખ ઉચ્ચ મુલ્તાણ દિલ્હી દુર્ગ ઢોર ઢોર સમુદ્ર નર્મદા તટ ગંગા તટ પારસ ફૂલ ગબ્બર કુલ કચ્છ મહાકચ્છ કીર સૌવીર જાલંધર માલવ મરહઠ સોરઠ કાચી કુક્કડ પંચાલ બંગાળ વગેરે એટલે તમે અહીંયા જુઓ કે આ સર્જક માત્ર એક સ્થાને રહીને સર્જન કાર્ય કરે છે એમ નહીં એમનું ભૂગોળનું જ્ઞાન પણ આપણને અહીંયા દેખાય કે એમને સમસ્ત અખંડ ભારતના સંદર્ભમાં આ તમામ સ્થળોની યાદી આપણને દેખાય છે સાથે જ આગળ કથાનક વધતું જાય છે એમ એમ જુદા જુદા પ્રદેશની નારીઓના મુખે વસ્તુપાળની યશગાથા વર્ણવાય છે એટલે અહીંયા એમ કહેવાય કે જ્યારે આ જેમ કે અહીંયા ગુજરાતની સ્ત્રી મૂલધરા માલવ કે સિંધની સ્ત્રીઓના મુખે જ્યારે સર્જક વસ્તુપાળની પ્રશંસા કરાવાય છે ત્યારે એ ગુજરાતની સ્ત્રી છે તો એ ગુજરાતીમાં વર્ણન કરે છે સિંધની સ્ત્રી સિંધી બોલીમાં એની વાત કરે છે માલવની સ્ત્રી માળવીમાં વસ્તુપાળના વખાણ કરે છે વર્ણન કરે છે એટલે સર્જક માત્ર કૃતિનું આલેખન કરવું જાણે એમના કેન્દ્રમાં ના હોય ને ભાષાના ઉત્તમ દ્રષ્ટાંતો પણ આપણને અહીંયાથી મળતા જાય છે અને એ રીતે આપણે જોઈ શકીએ કે પંદરમાં સૈકામાં પણ ગુજરાતી ભાષા અને એ સર્જકોની સર્જકોનું જ્ઞાન કેટલું બધું સમૃદ્ધ હશે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એ રીતે આ કૃતિ વિશેષ આસ્વાદ્ય બનતી હોય એમ મને લાગે છે અંતે સર્જક કવિ નિર્દેશ આપે છે જેમાં પોતાની ગુરુ પરંપરા અને કૃતિ રચના સમયનો નિર્દેશ જોવા મળે છે અને આ રીતે વસ્તુપાળના જીવનના કેટલાક પાસાઓને નિપતિ અને વસ્તુપાલની શેત્રુંજ્ય સંઘયાત્રાનું મહાત્મ્ય આલેખતી આ એક મહત્વની દસ્તાવેજી દસ્તાવેજી કૃતિ બનતી હોય એમ મને લાગે છે એના પછી હિરાનંદ સુરી પાસેથી બીજી મહત્વની કૃતિ મળે છે તે છે વિદ્યાવિલાસ પવાડો અથવા તો વિદ્યાવિલાસ રાસ જેનો રચના સમય છે ઈસવીસન ચૌદસો ને ઓગણત્રીસ તેની હસ્તવ્રત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર પાટણમાંથી જ પ્રાપ્ત થાય છે જેને પછી પાછળથી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરોડાએ ગુર્જર રાસાવલીમાં સમાવ્યો છે અને જેનું સંપાદન બળવંતરાય ઠાકોર મોહનલાલ દલીચંદ દેસાઈ અને એમ સી મોદીના સંપાદન હેઠળ આ કૃતિને પ્રકાશિત કરવામાં આવી છે વિદ્યાવિલાસની પ્રચલ કૃતિ જે છે એ પ્રચલિત લોકકથાના આધારે કડીમાં પદ્યવાર્તા પવાડવ છંદમાં આ લેખાયેલી છે સાથે જ ચોપાઈ ઢાળ તથા દેશી રાગ રાગીણીઓમાં આ કૃતિને સમાવવામાં આવી છે પવાડો સ્વરૂપ વિશે વાત કરીએ તો બહુધા આ સ્વરૂપ એવું છે કે જે વીર પ્રશસ્તિ કરવી હોય અથવા તો યુદ્ધની કથાન આપવું હોય એના આલેખન માટે વપરાતું આ સાહિત્ય છે મોટાભાગે મહારાષ્ટ્રમાં જે પવાડાઓ થયા વીર કાવ્યો ત્યારે આ સ્વરૂપમાં લખાતી કૃતિ હતી એટલે આ કૃતિ જેનું સ્વરૂપ જોવા જાવ તો પદ્ય વાર્તાનું છે પણ અંતે લખવામાં આવ્યું છે પવાડો એટલે અહીંયા કોઈ પૌરાણિક અથવા તો ઐતિહાસિક વીર નાયકની પ્રશસ્તિ નથી અહીંયા તો એક નગર રાજવી પદ પ્રાપ્ત થાય એ પાત્ર એના કેન્દ્રમાં છે અને રણજંગમાં લડાતા યુદ્ધની સંઘર્ષ કથાની જગ્યાએ જીવન સાથે લડાતા યુદ્ધની કથા રૂપે આ કૃતિ પ્રસ્તુત છે કૃતિમાં ઉજ્જૈની નગરીના ધનવાહ નામના શ્રેષ્ઠી તેમના ચાર પુત્રોને બોલાવે છે અને પૂછે છે કે તમે તમારો જીવન નિર્વાહ કેવી રીતે કરશો એ પ્રશ્નના જવાબમાં ત્રણ મોટા પુત્રો તો મનોવાંછિત જવાબ આપી દે છે પણ સૌથી નાનો જે પુત્ર છે ધનસા ધનસાગર એ કહે છે કે સુણી પ્રભુ મોરી વાત ઉજૈ નવજીપી રાજા લઈ સર્વસ્વ સર્વસ્વ એટલે કે ઉજ્જૈની નગરીના રાજાને લૂંટીને અથવા તો જીતીને તેમનું સઘળું રાજ્ય લઈ લઈશ પુત્રના આવા પ્રત્યુત્તરથી નારાજ થયેલા પિતા તેને ઘરમાંથી કાઢી મૂકે છે ગૃહ નિષ્કાસિત થયેલ ધનસાગર પોતાના મિત્ર છે જયસાગર નામના વણઝારા એમની મદદથી શ્રીપુર નામના નગર સુધી પહોંચે છે અહીં તેઓ વિદ્યાભ્યાસ માટે રોકાય છે એક શાળામાં રહે છે અને નિષ્ઠાવાન અને નમ્ર હોવા છતાં પણ પણ તે વિદ્યાવાન બનતા નથી એટલે બધા તેને કહે છે તેની નમ્રતા અને તેની નિષ્ઠાના કારણે મૂર્ખચટ વિનય ચટ્ટના નામે જાણીતા બને છે આ જ નિશાળમાં શ્રીપુરના રાજાની કુંવરી સૌભાગ્યસુંદરી રાજાના પ્રધાનનો પુત્ર લક્ષ્મી વિલાસ પણ અભ્યાસ કરતા હોય છે રાજકુમારી સૌભાગ્ય સુંદરીને પ્રધાન પુત્ર એકબીજાને પસંદ કરે છે એકબીજાનું આકર્ષણ છે તેથી બંને નક્કી કરે છે લગ્ન કરવાનું અને ત્યાંથી નાસી જવાનું પણ આમ કરવા કરતા પ્રધાન પુત્રની હિંમત થતી નથી તેથી તે વિનય ચટ્ટને જે સંકેત સ્થળે મળવાનું છે તે સંકેત સ્થળે છે પણ મૂંઝવણમાં પડી જાય છે કે આ કરવું યોગ્ય છે કે નહીં તેથી તે મૂંઝવણમાં સરસ્વતી દેવીના મંદિરમાં જઈને ઉદ્વિગ્ન અવસ્થામાં પોતે શિરચ્છેદ કરવા માટે તૈયાર થાય છે અને તે જ ક્ષણે દેવી તેના પર તેમના પર પ્રસન્ન થાય છે અને વિદ્યામંત્ર આપે છે વિદ્યામંત્ર મેળવીને વિનય ચટ રાત્રે સંકેત સ્થળે પહોંચે છે જ્યાં રાજકુમારી પહેલેથી જ પોતાની સખી સાથે રાહ જોતી હોય છે અને સખીને સાક્ષ્ય ઉપસ્થિતિમાં મંદિરમાં લગ્ન કરે છે પછી રાજકુમારી અને સખીને લઈને વિનય ચટ ત્યાંથી ભાગી જાય છે રસ્તામાં રાજકુમારી વિનય ચટ્ટને જુદી જુદી સમસ્યાઓ પૂછે છે જેના વિનય ચટ્ટ ઉત્તર આપે છે સવાર પડતા જ પ્રધાન પુત્રના બદલે વિનય ચટ્ટને જોઈને રાજકુમારી વિલાપ કરવા લાગે છે પણ એને સમજાવે છે કે કર્મની ગતિ ન્યારી હોય છે અને આ દેવગતિ માનીને તેઓ ત્યાં સાથે નગરમાં આવાસ કરે છે વિનયચટ હવે પોતાને પ્રાપ્ત થયેલી બળે મનોરંજન કરે છે જેથી નગરના લોકો તેને વિનયચટ ના બદલે હવે વિદ્યાવિલાસના નામે ઓળખવા લાગ્યા તે સમયે આહડનગરના રાજા તળાવ ખોદાવતા હતા એ તળાવ ખોદાવતી વખતે ત્યાં એક શિલાલેખ નીકળે છે તે એક લિપિમાં લખાયેલો હતો જેને કોઈ જ નગરના વિદ્વાનો ઉકેલી શકતા નથી તેથી રાજા નગરમાં પળો વગડાવે છે કે જે કોઈ વ્યક્તિ આ શિલાલેખને ઉકેલી દેશે તેને હું આ નગરના પ્રધાનોમાં સૌથી વડા પ્રધાન તરીકે સ્થાપિત કરીશ વિનય ચટ હવે વિદ્યાવિલાસના નામે જાણીતા થયા છે તેઓ આ લિપિને ઉકેલી દે છે અને એ લિપિ અનુસાર રાજાને સંભળાવે છે કે અહીંથી પૂર્વ તરફ ખોદકામ કરાવતા સોળ હજાર સોના મહોરો નીકળ નીકળશે રાજા એ પ્રમાણે ખોદકામ કરાવે છે અને ત્યાંથી શિલાલેખમાં હતી એ પ્રમાણે નીકળે છે એટલે રાજા પોતાના વચનનું પાલન કરે છે અને વિદ્યાવિલાસને ઉચ્ચ પ્રધાન પદ આપે છે ઉચ્ચ પ્રધાન પદ મળવાના સાથે જ સર્વ નગરજનો હવે આદર માન સન્માન આપ આપે છે પણ સૌભાગ્ય સુંદરીને વિદ્યાવિલાસ પર વિશ્વાસ બેસતો નથી હજી એના મનમાં શંકા છે તેથી એક વખત એમ પ્રસંગ બને છે કે રાજાએ એક ઉત્સવનું આયોજન કર્યું છે જેમાં સૌભાગ્યસુંદરી નૃત્ય કરે છે અને વિદ્યાવિલાસ મૃદંગ બજાવે છે મૃદંગની જે કળાઓ કરાવે છે વિદ્યાવિલાસ તેના કારણે આ કુશળતા જોઈને સૌભાગ્યસુંદરીને સુંદરીને વિદ્યાવિલાસ ઉપર ભરોસો બેસે છે હવે બધું જ સુખાંત થવાની તૈયારી જ હોય છે ત્યાં જ એક ઘટના બને છે કે નૃત્ય ઉત્સવમાંથી પાછા વળતી વખતે સૌભાગ્ય સુંદરીની વીંટી ખોવાઈ ગઈ છે જે શોધવા માટે વિદ્યાવિલાસ નીકળ્યો છે અને ત્યાં તેને સર્પદંશ થાય છે એ ત્યાં જ ફસડાઈ પડે છે અને યોગાનો યોગ એમ બને છે એ જ્યાં ફસડાઈ પડે છે ત્યાં સુરસેના નામની ગણિકા ગૃહ છે એટલે ગણિકા તેને પોતાના ગૃહમાં લઈ જાય છે અને મણિજલ પાઈને વિદ્યાવિલાસને સ્વસ્થ કરે છે પણ સાથે સાથે તે એક અભિમંત્રિત દોરાને વિનયચટ અથવા તો વિદ્યાવિલાસના પગે બાંધી દે છે જેના કારણે એ દોરો બાંધતાની સાથે જ વિદ્યાવિલાસ પોપટમાં રૂપાંતરિત થઈ જાય છે અને દોરો છોડતા તે વિદ્યાવિલાસમાં પરિ પરિણમે છે આ તરફ સૌભાગ્ય સુંદરી અને રાજા ઘણા દિવસોથી વિદ્યાવિલાસને જોયો નથી તેના કારણે તેની ચિંતા કરે છે અને રાજા નગરમાં ફેર ફેરવડાવ્યો કે જે કોઈ વિદ્યાવિલાસને શોધી કાઢશે તેને હું મારી રાજકુંવરી અને મારું અડધું રાજ્ય આપીશ આ બાજુ વિદ્યાવિલાસ રૂપે રહેલો પોપટ એક દિવસ પાંજરું ખુલ્લું રહી જાય છે અને તે ત્યાંથી ઉડી જઈને રાજકુંવરી પગમાં દોરો બાંધેલા પોપટને જોઈને પોપટલ પામે છે અને તેના પગમાં બાંધેલો દોરો છોડી દે છે જેથી વિદ્યાવિલાસ પોતાના મૂળ રૂપમાં આવી જાય છે અને રાજકુમારીને બધી વાત કરે છે આ તરફ રાજકુમારી સૌભાગ્ય સુંદરી અને એમના પિતા મહારાજને આ સમાચાર પહોંચાડે છે રાજા પોતાની શરત મુજબ કુંવરીના લગ્ન વિદ્યાવિલાસ સાથે યોજે છે અને અડધું રાજ્ય વિદ્યા પ્રાપ્ત થાય છે અડધા રાજ્યનો રાજા બનેલો વિદ્યાવિલાસને પિતાને કહેલા વચનો યાદ આવે છે એટલે તે ઉજ્જૈ પર આક્રમણ કરવા માટે સૈન્ય લઈને નીકળી પડે છે ઉજયણી પર વિજય મેળવીને પોતે ઉજણીનો રાજા બને છે પછી પોતાના પિતા ધનવાહને મળવા જાય છે અને પોતે પોતે પિતાને ઓળખાણ આપે છે છે કે જ તેમનો ચોથો પુત્ર ધનસાગર પોતાનું કહેલું વચન એને સત્ય કરી બતાવ્યું અને એમ કહેતા આ બધા જ હર્ષ પામે છે વર્ષો પછી એ ઉજણીનો રાજા બને છે સૌભાગ્ય સુંદરી અને આહટનગરની રાજકુમારીને સાથે સુખપૂર્ણ સંસાર જીવે છે અને વર્ષો પછી જ્ઞાનતિલક સુરીજી ઉજ્જૈની નગરીમાં આવે છે અને તેમના ઉપદેશથી રાજા વિદ્યાવિલાસ પોતાના પુત્રને તમામ રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરે છે અને અહીંયા કૃતિ પૂર્ણ થાય છે એટલે અહીંયા વર્ણવેલ આ કૃતિની સૌથી મહત્વની કહી શકાય એવી વસ્તુ જો કૃતિમાંથી પસાર થતાં મને લાગે તો એ તેના વર્ણનો છે એમાં નિરૂપવામાં આવેલી સમસ્યાઓ છે અને આ વર્ણનો કે સમસ્યાઓ એ વર્ણક સમુચ્ચયમાંથી લેવામાં આવી હોય એમ મને લાગે છે સાથે સાથે અહીંયા દ્રષ્ટાંતો ઉપમાઓ વર્ણનુપ્રાસ યમક જેવા છંદો અને અલંકારોની પ્રચુરતા કૃતિને ઉત્તમાંશ તરફ દોરી જાય છે અહીં સર્જકની જે શબ્દચિત્રો ઊભા કરવાની જે કળા છે એ કથન કળા વધારે ધ્યાન ખેંચે છે જે હિરાનંદ સુરીને એ સમયના જે અન્ય સર્જકો છે એના કરતાં મુખ્ય પરંપરામાં લાવીને મૂકી દઈ છે સર્જકની શ્રદ્ધા અહીંયા વધારે બળવત્તર બનતી હોય એમ લાગે છે સર્જકની ત્રીજી અને મહત્વની કૃતિ જે છે એ છે કલિકાલ રાસ રાજસ્થાન આ કૃતિનો રચના સમય છે ચૌદસો ને છ્યાસી રાજસ્થાન પુરાતન હસ્તલિખિત ગ્રંથ ભંડારની સોળમાં સાયકામાં લખાયેલી આ હસ્તવ્રત જે સ્વાધ્યાય સામાયિકના દીપોત્સવી અંકમાં ભોગીલાલ સાંડેસરા જેમનું સંપાદન કરે છે પ્રવર્તમાન સમયની જે વિષમતાઓ છે એ વિષમતાઓનું છ્યાસી કડીઓમાં રાસકૃતિના નામે આલેખન કર્યું છે જેમાં ભાસ વસ્તુ અને ફાગ જેવા બંધમાં અભિવ્યક્તિ પામે છે અહીંયા સર્જકે કળયુગના લક્ષણો બતાવ્યા છે કળિયુગ આવે છે ત્યારે આપણે એને ઓળખવો કેવી રીતે કે આને કળયુગ કહેવાય તો સર્જક કહે છે કે પુહવય પુહવીય વરસૈ થોડા મેહ થોડા આયુ આણે દેહ કે આવે છે ત્યારે પૃથ્વી પર વરસાદ ઓછો થઈ જાય છે અને લોકોનું આયુષ્ય ઓછું થાય છે રાખીસ રૂપી હુવા ભૂપાલ અન્યાયી નય અતિ વિકરાય રાજા જે છે ભૂપાલ એ કહેવા છે તો કે રાક્ષસ રૂપ ધારણ કર્યા છે અને હવે તેઓ અન્યાયી અને અતિ વિકરાળ બન્યા છે આવા લક્ષણો દેખાય તો સમજવું કડયુગ આવી ગયો છે ન કરઈ લોક લોક હુવા હવી દાતાર કૃપણ કૃપણ ઘરી લખમી અવતાર પુણ્યવંત હુઈ ક્ષય તત્કાલ પાપી નર હુઈ જીવઈ ચિરકાલ ઉષદ મંત્ર હુએ અપ્રમાણ ખોટીય વિદ્યા નહીં સુજાણ અંતરંગ ગ્યઉ નેહ વિશાળ વિરલા દિસ અંત સુગાલ દેવ સવે હુવા નિષ્પ્રાણ કોઈ દિસ સરલુ સુભાવ કોઈ ન પાલઈ બોલ્યા બોલ સહુઈ સહુઈ નાસત હોઈ નિટોલ કોઈ ન દિસ ગુણી ગંભીર સહુઈ હુઈ અબલ અધીર એટલે આ રીતે કળિયુગ આવતા લોકોમાં જે પરિવર્તનો થાય છે એ પરિવર્તનના લક્ષણો નોંધી કળિયુગના લક્ષણો બતાવે છે સાથે જ સર્જકે તત્કાલીન જીવન સ્થિતિનું આ બેહૂબ આલેખન કરી બતાવ્યું છે એના જેવી જ બીજી એક કૃતિ સર્જક પાસેથી મળે છે એ છે કલિયુગ બત્રીસી જેનું પ્રકાશન પણ સ્વાધ્યાય ઓગણીસો ને ના ઓક્ટોબરના અંકમાં ભોગીલાલ સાંડેસરા જેમનું સંપાદન કરે છે ની હસ્તપ્રત વડોદરાના શ્રી આત્મા રામજી જૈન જ્ઞાન મંદિરમાંથી પ્રાપ્ત થાય છે પોતાના શિષ્યને કળિયુગના તત્કાલીન અનુભવો સંભળાવી રહેલા ગુરુની વાણી રૂપે આકૃતિ પ્રાપ્ત થઈ છે બત્રીસ કડીમાં વિભાજિત આકૃતિ કળિયુગમાં આહાર વર્વા જતા ગુરુને જે વિષમ અનુભવો થાય છે તેની વાત તેઓ પોતાના શિષ્યને કરે છે સાથે સાથે વર્તમાન સમયમાં શ્રાવક અને શ્રાવિકાઓના શ્રાવિકાઓ કેવા ભાવહીન થતા જાય છે તેની વિગતો બત્રીસ કડીમાં વર્ણવી છે પણ સાથે સાથે એમ પણ કહે છે કે કવિ છે એટલે કવિની શ્રદ્ધા બળવતર જ હોય અને એ કહે છે કે ભલે આવો કળયુગ આવ્યો હોય લોકોના ચિત્તમાં ગમે એવો વિકાર ભાવો આવ્યા હોય ભાવનાઓ બદલાઈ હોય છતાં પણ ગુરુના મુખે ગિરનાર અને શત્રુંજય તીર્થસ્થાનો અને એનું મહાત્મ્ય બતાવ્યું છે અને સાથે ગિરનાર અને શેત્રુજયના શ્રાવક શ્રાવિકાઓના ભાવ હજી પણ કેવા મહત્વપૂર્ણ છે એની શ્રદ્ધા વ્યક્ત કરતું આ કાવ્ય છે અને આ આ રીતે કળિયુગ આધારિત બે કૃતિઓ સર્જક પાસેથી મળી છે એમની પાંચમી કૃતિ છે સ્થૂલીભદ્ર બારમાસા જેની રચના સત્તરમી સદીની આસપાસ થયેલી હોય એમ લાગે છે અને મધ્યકાલીન બારમાસા સંગ્રહમાં ઈસવીસન ઓગણીસોને માં શિવલાલ જેસલપુરાએ જેનું સંપાદન કર્યું છે એની હસ્તવ્રત પાટણના હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલી છે કૃતિનું કથાનક સ્થૂલિભદ્ર અને કોષાના પ્રસિદ્ધ કથાનકને જ સર્જકે કેન્દ્રમાં રાખ્યું છે અને બારમાસા સ્વરૂપે આલેખિત કર્યું છે આ કથાનકને બારમાસા સ્વરૂપમાં સૌપ્રથમ આ સર્જક હિરાનંદ સુરી જ લઈને આવે છે માક્ષર થી કારતક સુધીના બાર માસા અહીં દોહરા હરિગીત જેવા પદ્યબંધોમાં આલેખાયા છે ભાષા તેમજ નિરૂપણની દ્રષ્ટિએ પણ સર્જકની આ મહત્વની કૃતિ છે અને કૃતિ શરૂ થાય છે કે દીક્ષા અંગીકાર કર્યા બાદ સ્થુલિભદ્ર કોષાના ગૃહે ચાતુર્માસ ગાળવા માટે આવે છે કોષાના ચિત્તમાં સ્થૂલીભદ્ર ભદ્ર પ્રત્યેના મનોભાવો કૃતિના કેન્દ્રમાં તો છે જ પણ સાથે સાથે એ મનોભાવો કરતા વિશેષ પ્રકૃતિના લક્ષણો અને માનવ મન પર થતી જે અસર છે એ કોષાના ઉદ્ગારો દ્વારા સર્જકે વર્ણવિત કર્યા છે તો સ્થૂલીભદ્રને ચલિત કરવામાં નિષ્ફળ રહેલી કોષાની વિરહ અવસ્થાનું આબેહૂબ આલેખન સર્જકે કર્યું છે વર્ણન વર્ણન અહીંયા વર્ણનને પ્રાસાનુપ્રાસ અને આંતરયમકના વિનિયોગે સર્જકે બહુ જ સરસ રીતે મૂકી આપ્યું છે સાથે જ કૃતિને આ આ વર્ણનો જે છે એ સુગેય અને પ્રવાહી બનાવે છે સર્જકની છઠ્ઠી મહત્ત્વની કૃતિ છે દિવાળી ગીત એ પણ સ્વાધ્યાયના નવેમ્બર ઓગણીસો ચુમ્મોતેરના અંકમાં પ્રસિ પ્રસિદ્ધ થયેલું છે નવકળીની દુહાબદ્ધ રચના રૂપક ગ્રંથિ કાવ્ય જેને કહી શકાય એ પ્રકારની આ રચના છે જેમાં ગૌતમ ગણધર સ્વામીને કેવળ જ્ઞાન જે દિવાળીના દિવસે પ્રાપ્ત થયું છે અને એના કારણે દિવાળીનો પર્વ બહુ જ મહત્ત્વનો એમના માટે બને છે અને એના કારણે સર્જકે આ કૃતિ દિવાળી નું લેખન કર્યું છે સાતમી કૃતિ છે સમ્યકત્વમૂલ બાર વ્રત રાસ એ પણ રચના ચૌદસો ને આડત્રીસમાં થયેલી છે જેનું સંપાદન પણ ભાષા વિમર્શ નામના સામાયિકમાં ભોગીલાલ સાંડેસરાએ કર્યું છે તેતાલીસ કડીની અપૂર્ણ કૃતિ છે અને બીજી એવી જ કૃતિ છે સરસ્વતી લક્ષ્મી વિવાદ ગીત જે પણ ઓગણીસો ને સિત્યાસીમાં ભાષા વિમર્શ નામના સામાયિકમાં સાંડેસરા સાહેબ એનું સંપાદન કરે છે જેમાં લક્ષ્મી અને સરસ્વતીના જે વિવાદ છે એને વિગતવાર આ ગીતમાં ઢાળીને આપેલું છે અહીં પ્રાસ અનુપ્રાસ અને કવિની કલ્પનામાં સર્જક પ્રતિભાનો આપણને પરિચય મળી રહે છે આ સિવાય મેં અગાઉ જણાવ્યું તેમ સ્વામીનો વિવાહ હલો અઢાર નાત્રાની સજ્જાઈ કર્મ વિચાર ગીત દશાણ ભદ્ર ગીત નલ ગીત પ્રાસ્તાવિક કથા શત્રુજયભાસ આ બધી સર્જકની અપ્રગટ કૃતિઓ છે પણ એના વિશેની માહિતી મને ઘણા બધા કેટલોગ મેં તપાસ કર્યા ઘણા બધા જ્ઞાન ભંડારો સાથે સંપર્કમાં રહી પણ આની હજી માહિતી મારા સુધી પ્રાપ્ત થઈ નથી એટલે એના વિશે વાત હું અહીંયા કરી શકું હવે આ જેટલી કૃતિઓમાંથી હું પસાર થઈ અને એક કૃતિઓના પરિચયના આધારે હું એટલું એક તારણ પર આવું છું કે ચોક્કસ એમ કહી શકાય કે આ હિરાનંદ કે હિરાનંદ સુરી એ મધ્યકાળના સમયમાં ભલે રહ્યા હોય પણ એમના મોટા ભાગના જે વિષયો છે એ અવનવીન વિષય સામગ્રી લઈને આવ્યા છે સાથે જ અલંકાર અને છંદનો વિનિયોગ કર્યો છે કે એ એક જ એક જ કૃતિમાં જ્યારે વસ્તુપાલ ની ચર્ચા કરતા હોય ત્યારે એ પાત્ર આપણને એકદમ જુદા પ્રકારનું લાગે મધ્યકાળની એક પરંપરા હતી કે વર્ણનો મોટાભાગની કૃતિઓમાં એક સરખા આપણને જોવા મળે વર્ણક સમુચ્ચય જે સંગ્રહ છે એમાંથી બેઠે બેઠા લીધા હોય એમ પણ લાગે છતાંય આ સર્જકની એક પણ કૃતિના વર્ણનો એકબીજા સાથે રિપીટ થતા હોય એવા મને લાગ્યા નહીં એટલે સર્જકની વિષય નિરૂપવાની જે સજ્જતા છે પાત્રનું આલેખન કરવાની જે સજ્જતા છે જેમાં ઊંડી સૂઝ સર્જક ધરાવે છે તેમાં તેમની સર્જક પ્રતિભાના દર્શન આપણને થાય તેમના આલેખન તે સમયના સર્જક સર્જકો માટે એક સીમાસ્તંભરૂપ બની રહેતા હોય એમ એવા તારણ પર હું પહોંચું છું અને અહીંયા હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું આ સ્થળે હઠીસી કેસરીસી ટ્રસ્ટ ઓમ કમ્યુનિકેશન મનીષભાઈ અને મને અહીંયા બોલવાની આ તક આપીને આપ સૌએ આટલો ધીરજપૂર્ણ મને સાંભળી એ બદલ હું આપ સૌને આભારી છું અસ્તો આભાર